श्री रामकृष्ण कथामृत 41 हरि कीर्तनानंद मां श्री रामकृष्ण ठाकुर श्री रामकृष्ण कलकत्ता मां कासारीपाड़ा मां हरिभक्ति प्रदाय नी सभा में पधार्या छे। आजे सभा नो वार्षिक उत्सव छे। कीर्तन चाली रह्यु छे। राधिका नु मान ए कीर्तन चाली रह्यु छे। सखियो श्रीमती राधाराणी ने कहे छे के ते शा माटे गुमान कर्यु, एटले के तू ज कृष्णनु सुख वाचती नथी। श्रीमती कहे छे चंद्रावलीनी कुंजमां ए गया एटला माटे नहीं, त्यां जवुं ज शा माटे जोईए ए सेवा करवानुं जाणती नथी। त्यार पछीने रविवारे रामचंद्रने घेर फरी पाछू माथुर कीर्तन थाय छे। ठाकुर पधार्या छे। कीर्तन चाली रह्यु छे। श्रीमती कृष्णना विरहमां केटलीय वातो करी रह्या छे। नानी छोकरी हती त्यारथी ज श्यामने जोया करवानुं ગમતું। सखी दिवस गणी गणीने नथनी વાળી ઘસાઈ ગઈ છે। જો એમણે જે માળા આપી છે એ માળા સુકાઈ ગઈ છે, છતાંય ફેંકી નથી દીધી। કૃષ્ણચંદ્રનો ઉદય ક્યાં થયો? એ ચંદ્ર અભિમાન રાહુના ડરથી મને લાગે છે કે ચાલ્યો ગયો। હાય, એ શ્રી કૃષ્ણ મેઘના દર્શન પાછા ક્યારે થશે? ફરીથી શું દર્શન થશે? પ્રિય હૃદય ભરીને તમને ક્યારેય દેખી શકી નથી। એક તો આંખો માત્ર બે જ, તેમાંય વળી પલક પડ્યા કરે ને તેમાંય જળધારા। એમના શિરે મયુર પીચ, જાણે કે સ્થિર વીજળી। મયુરો એ મેઘ દેખીને કળા ચડાવીને નૃત્ય કરતા। સખી, આ પ્રાણ તો રહેવાના નથી, તો રાખી મૂક દેહને તમાલ વૃક્ષની ઉપર અને મારે શરીરે કૃષ્ણ નામ લખી નાખો। શ્રી રામકૃષ્ણ કહે છે ભગવાન અને તેનું નામ અભિન્ન, એટલે શ્રીમતી એમ બોલે છે જે રામ એ જ નામ। ઠાકુર ભાવમગ્ન થઈને એ કૃષ્ણલીલાનું કીર્તન સાંભળી રહ્યા છે। ગોસ્વામી કીર્તનીઓ એ બધા ગીતો ગાય છે। આવતે રવિવારે પાછા દક્ષિણેશ્વર મંદિરે એ ગીતો ગવાવાના છે। ત્યાર પછીને શનિવારે પાછા અધરને ઘેર એ કીર્તન થવાના। ઠાકુર શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરે પોતાના ઓરડામાં ઊભા છે અને ભક્ત સાથે વાત કરી રહ્યા છે। ભક્તો એક પછી એક આવીને એકઠા થતા જાય છે। શ્રી રામકૃષ્ણ, માસ્ટર વગેરે ભક્તોને દ્વેષ ભાવ સારો નહીં। શાક્તો, વૈષ્ણવો, વેદાંતીઓ વગેરે બધા ઝઘડો કરે એ સારું નહીં। પદ્મલોચન બર્દવાનના રાજાનો સભા પંડિત હતો। ત્યાં પંડિતોની સભામાં ચર્ચા નીકળી હતી કે શિવ મોટા કે બ્રહ્મા। પછી પદ્મલોચનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે બહુ મજાનું કહી દીધું કે બાપુ, મને ખબર નથી, મારી શિવની સાથે મુલાકાત થઈ નથી ને બ્રહ્માની સાથે થઈ નથી। સૌનું હાસ્ય, અંદર આતુરતા હોય તો બધા પંથો દ્વારા ઈશ્વરને પામી શકાય, તો પણ એક નિષ્ઠા હોય તે સારું। નિષ્ઠા ભક્તિનું જ બીજું એક નામ છે અવ્યભિચારીણી ભક્તિ। જેમ કે એક ડાળીનું ઝાડ સીધું ઊગે જાય, વ્યભિચારીણી ભક્તિ જેમ કે અનેક ડાળીવાળું ઝાડ। ગોપીઓની એવી નિષ્ઠા કે વૃંદાવનના પિતાંબરધારી મયુર પીચ્છધારી મનમોહન ગોપાલ કૃષ્ણ વિના તેમને બીજું કોઈ ગમતું જ નહીં।
મથુરામાં જ્યારે રાજાનો પોશાક પહેરેલા માથે પાઘડીવાળા કૃષ્ણને જોયા ત્યારે તેમણે ઘૂંટો તાણ્યો અને બોલી, આ વળી કોણ? આની સાથે બોલીને શું આપણે વ્યભિચારીણી થવું? સ્ત્રી જે પોતાના સ્વામીની સેવા કરે એ નિષ્ઠા ભક્તિ. દિયર, જેઠ, સસરા વગેરેને જમાડે, પગ ધોવાનું પાણી આપે વગેરે બધી સેવા કરે, પરંતુ સ્વામીની સાથે જુદો જ સંબંધ. એવી રીતે પોતાના ધર્મમાં એ નિષ્ઠા હોઈ શકે, પણ એટલે કાંઈ બીજાના ધર્મની ધૃણા કરવી એમ નહીં, તેમની સાથે મીઠો વ્યવહાર રાખવો.